નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 6 ની અંદર પ્રકરણ નંબર 5 માં આજે આપણે અભ્યાસ કરીશું સ્વાધ્યાય 5.8 જેના અંદરનો ટોપિક છે બહુકોણ. તો તમે જોઈ શકો છો કે બહુકોણના અહીંયા પ્રકાર આપેલા છે, પણ બહુકોણ કોને કહેવાય એ પહેલે તમને સમજ હોવી જોઈએ. તો બહુકોણ એટલે કે રેખાખંડથી બનતી બંધ આકૃતિ. શાનાથી? રેખાખંડથી જ, કોઈ બીજી વસ્તુથી નહીં, વક્ર કે રેખા એનાથી નહીં, પણ રેખાખંડથી જ બનતી હોવી જોઈએ. અને એ આકૃતિ કેવી હોવી જોઈએ? બંધ. જો બંધ ના હોય તો પણ એ ના કહેવાય બહુકોણ. પછી રેખાખંડ ના હોય તો પણ એને આપણે બહુકોણ કહેતા નથી. એટલે કે રેખાખંડથી બનતી બંધ આકૃતિને આપણે બહુકોણ કહીએ છીએ. જો અહીંયા 3 બહુકોણ હોય, એટલે કે 3 રેખાખંડ હોય, તો એવા બહુકોણને કયો કહેવાય? ત્રિકોણ. જો 4 રેખાખંડનો ઉપયોગ કરીને આકૃતિ બંધ બનતી હોય તો એવા બહુકોણને આપણે કહીશું ચતુષ્કોણ. જો 5 રેખાખંડનો ઉપયોગ કરી અને બનતી બંધ આકૃતિને આપણે કહીશું પંચકોણ. એવી રીતના જો 6 રેખાખંડો હોય તો એ 6 રેખાખંડોનો ઉપયોગ કરીને બનતી બંધ આકૃતિના બહુકોણને આપણે કહીશું ષટકોણ. એવી રીતના 7 હોય તો સપ્તકોણ, 8 હોય તો અષ્ટકોણ, એ રીતે કહેવાય છે. બરાબર છે? પણ આ આકૃતિના અંદર ફરજિયાત રેખાખંડ હોવા જોઈએ અને આકૃતિ પણ બંધ હોવી જોઈએ. હવે થોડું સમજીએ આમાં કે આ બંને આકૃતિઓ કેમ બહુકોણ નથી. તો એના પાછળનું કારણ કે તમે જોઈ શકો છો કે અહીંયા આપેલું વર્તુળ, પહેલાં તો રેખાખંડ તો છે જ નહીં. તો કે રેખાખંડ નથી, આકૃતિ બંધ છે પણ રેખાખંડથી બનેલી નથી, માટે આપણે એને બહુકોણ કહીશું નહીં. બરાબર છે? અહીંયા આપેલી આકૃતિ જુઓ, આ પણ આકૃતિ બંધ છે. અહીંયા 2 રેખાખંડનો ઉપયોગ કર્યો પણ ત્રીજી બાજુ રેખાખંડનો ઉપયોગ કરેલો નથી, એટલે કે આપેલી આકૃતિ રેખા પૂરેપૂરી રેખાખંડથી બનેલી નથી. બરાબર છે? એટલે કે રેખાખંડથી બનેલ નથી. માટે એ પણ બહુકોણ કહેવાશે નહીં. હવે આપણે વાત કરીએ વિકર્ણ કોને કહેવાય. તો ક્રમિક ન હોવા જોઈએ. ક્રમિક ના હોય તેવા બિંદુઓ અથવા શિરોબિંદુઓને, ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી બનતા રેખાખંડને આપણે વિકર્ણ કહીશું. ક્રમિક ના હોય એટલે કે આ બંને જુઓ, આ બંને ક્રમિક થયા, પણ ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓને જોડવાનું. એટલે કે આપણે બી અને ડીને જોડીએ, બી અને ઈને જોડીએ. બરાબર છે? તો અહીંયા બીઈ, બીડી, આ બંને શું થશે? વિકર્ણ. એ રીતે આપણે એની વાત કરીએ તો એ કયા ક્રમિક ન હતા? આ બી અને ઈ તો ક્રમિક થયા. તો ક્રમિક ન એટલે, ક્રમિક એટલે એના બાજુના, એના બાજુના બિંદુઓ ના હોવા જોઈએ. તો ચલો હવે એ સાથે કયા બિંદુને જોડીશું? આપણે સીને, અને અહીંયા જોડીશું ડીને. તો કયા થશે? એ સી અને એ ડી, એ પણ બે વિકર્ણ થશે. એ જ રીતે આપણે સીને ઈ સાથે જોડીશું. તો કયું થશે? સી ઈ. તો ટોટલ 5 અહીંયા આપણને વિકર્ણ મળે છે. ફરીથી વિકર્ણ એટલે શું? તો ક્રમિક ના હોય તેવા સ્થિરોબિંદુઓને જોડવાથી મળતા રેખાખંડને આપણે વિકર્ણ કહીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણને ષટકોણ આપેલો. ષટકોણના અંદર આપણે કોઈપણ 3 શિરોબિંદુઓનો ઉપયોગ કરી અને આપણે એને જોડીએ, 1 2, ટોટલ 3 થઈ ગયા, 1 2 અને 3. આ 3 શિરોબિંદુઓને જોડીને આપણે આ વિકર્ણો બનાવ્યા. તો એ વિકર્ણો દ્વારા બનતો ત્રિકોણ કેવો ત્રિકોણ થશે? સમબાજુ. કેવો ત્રિકોણ થશે? સમબાજુ ત્રિકોણ મળશે. આ યાદ રાખજો, આ પણ પરીક્ષામાં પૂછાય છે કે ષટકોણની અંદર કોઈપણ 3 શિરોબિંદુઓને જોડવાથી મળતા વિકર્ણ દ્વારા રચાતા ત્રિકોણની આકૃતિ કેવી હોય બાજુઓના આધારે? તો એ થશે સમબાજુ ત્રિકોણ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ બહુકોણ વિશે અને વિકર્ણ વિશે જો તમને સમજ પડી હોય તો સ્વાધ્યાય 5.8 ની અંદર બધા જ આ રિલેટેડ દાખલા આપેલા છે. તો તમે પણ એકદમ સરળ રીતે ગણી શકશો. જો તમને પણ મજા આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ધોરણ 6-8 ભણતા બાળકોને પણ આ ચેનલ અથવા આ વિડીયો શેર કરજો, જેથી અમને પણ લાભ થાય.